કેન્ચે પાર્ટો વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ આજે આપણે ધોરણના વિષય ગુજરાતી વિષયાંક ધોરણ 6 બતક અને અથવા કોણ વંશ ગઈકાલે આપણે જોયું ગયા વિડીયોમાં કે બતક એમના બચ્ચાને તરવા માટે લઈ જાય છે પણ એના બચ્ચા છે એમના એ પેલું બીજું મોટું બધું મતલબ બધું છે એની મજાક મસ્કરી કરે છે ને બહુ ચીડવે છે અને કહે છે કે તું બંધુ છો તું બધું બધું છો તો એ પછી એમને દુઃખ લાગે છે દુઃખ લાગે છે એટલે એક દિવસ ઘર છોડી લે છે પૂરી છે શું કામ બધા એને મસ્કરી કરે છે એને કોઈ આવું કાકું નથી એને અવગણના કરે છે એટલા માટે એ ઘર છોડીને જતું રહે છે એ ઘર છોડીને જાય છે એટલે એક સરોવર પાસે જાય છે તો એ સરોવર પાસે ઘણા બધા બતક હોય છે તો મરઘા બતક હોય છે મરઘા હોય છે એ બધું હોય છે તો એમાં એ પૂછે છે એક જુવાન મરઘો પૂછે છે ને કે તું કોણ છો ક્યાંથી આવ્યો છો શું કામ આવ્યો છો એવું પૂછે છે એટલે એ ત્યાં જઈને કહે છે કે હું બતક છું તો જુવાન મરઘો બોલે છે આવું તે કઈ બતક તું હશે એ પણ એની મસ્કરી કરે છે શું કામ બતક હોતું નહીં એટલે એ બતક જેવું દેખાતું નહોતું એટલે બધું એની મસ્કરી કરે છે અને કહે છે કે આવું તે કઈ હોતું હશે બતક એટલે એ કહે છે કે તું અમારા ભેગો નહીં રહી શકે આવું બધું બતક અમારે રાખવું નથી અને તારા કોઈ દોસ્તાર નથી એવું કહે છે મરઘો એટલે ત્યાંથી પણ તેવું બતકનું જતું રહે છે ક્યાંથી જતું રહે છે એટલે એ ઉડે છે જંગલ ઉપરથી ગામ ઉપરથી શહેર ઉપરથી એ ઉડે છે એ દૂર દૂર જતું રહે છે તો વચ્ચે વાવાઝોડું આવે છે બાપુ તમને ખબર છે વાવાઝોડું કોને કહેવાય બહુ બધો ઉપર ફૂંકાતો હોય ને એ એકદમ જોર ફૂંકાતો હોય ને એને વાવાઝોડું કહેવાય તો વાવાઝોડું હતું એટલે એને એમ કીધું કે હવે તો મારી રીતે ઉડી શકાશે નહીં એટલે એ જંગલ ઉપરથી ક્યારે સાથે હતો તો જંગલમાં એક ડોશીમાં ચૂંટી જોઈએ તો એ નીચે ઉતરી અને એ ડોશીમાના દરવાજા ખટખટાવ્યો આપણે કોઈ ઘરે જઈએ તો આપણે દરવાજો બંધ હોય તો આપણે દરવાજો ખટખટાવીએ છીએ ને એટલે એ દરવાજો ખટખટાવ્યો તો અંદરથી ડોશીમાં આવે છે અને એ બતકનું છે એ ડોશીમાની મદદ માંગે છે કે છે કે હું વાવાઝોડું છે ત્યાં સુધી તમારી ઘરમાં રહી શકું તમારી સાથે રહી શકું તો ડોશીમા કહે છે હા જે પણ વાવાઝોડું બંધ થાય પછી જતું રહે છે શાંત થાય એટલે જતું રહે છે બતકનું કહે છે સારો હું વાવાઝોડું બંધ થાય ત્યારે જતું રહે છે એટલે વાવાઝોડું બે દિવસ ત્રણ દિવસ રહ્યું એટલે બે ત્રણ દિવસ પછી બંધ થઈ ગયું હતું તો બતકનું ક્યાંથી જતું રહે છે તો એ જઈ છે તો જતું હોય ત્યારે સરોવર દેખે છે એને એ સરોવર જોવે છે એટલે નીચે આવે છે તો ત્યાં હંસ પરિવાર રહેતા હોય છે કોણ રહેતું હોય છે પાકું હંસ પરિવાર તો એ હંસ પરિવાર રહેતા હોય છે એટલે એ હંસ પરિવાર પાસે જાય નીચે ઉતરે છે અને હંસ પરિવારને કહે છે કે મારે તમારી સાથે રહેવું છે મને રહેવા દેશો તો ત્યાં એક વૃદ્ધ હંસ હોય છે જે તમારા ઘરમાં દાદા દાદી હોય છે ને વૃદ્ધ દાદા દાદી એ હંસ પરિવારમાં પણ એક વૃદ્ધ હંસ હોય છે તો એ કહે છે કે સારું તું અમારી પાસે રહે પણ કોઈને ક્યારે હેરાન કરતું નહીં અને અમારી સાથે રહે છે તો બતક કહે છે સારું હું રહીશ પણ કોઈને હેરાન કરીશ નહીં તો અહીંયા રે બધા તારા દોસ્તાર છે અને એની સાથે રહે છે એટલે એ રહે છે તો એકાદ બે દિવસ પછી એ સરોવરને કાંઠે કિનારે બેઠું ત્યારે વિચારતું હતું એ એકદમ વિચારતું હતું કે મને કેમ મારો કોઈ દોસ્તાર નથી મને કોઈ કેમ આવવા દેતું નથી મને બધા ના કેમ પાડે છે મારી બચ્ચા મસ્કરી કેમ કરે છે એવું વિચારતું હતું તા સરોવરમાંથી એક હંસકન્યા નીકળે છે હંસકન્યા નીકળે છે એટલે એમની સાથે વાત કરે છે કે તું તો કેવો સરસ સુંદર હંસ છે તો એનું બધું કહે છે
તમે પણ આ વિચાર સ્વીકારી કરો છો કે હું કઈ સુંદર નથી ત્યારે હંસ કન્યા કહે છે કે તું તારું પ્રતિબિંબ પાણીમાં જો એ સરોવરના પાણીમાં જો કે કેવું છે તારું મોં ત્યારે બધું છે ઈ પ્રતિબિંબ જોવે છે સરોવરમાં પોતાનું તો મસ્ત સુંદર હંસ હોય છે એ બધું હતું નથી એટલે એને એમ કહે છે કે હા હું તો બહુ સરસ સુંદર છું ત્યારે હંસ કન્યા કહે છે કે હું ખોટું નથી કે તું તારી મજાક કરતી નથી તું સુંદર હંસ છે એટલે એ બધું છે ઈ હંસ કન્યાનો આભાર માને છે એ કહે છે કે હા હું તો સુંદર બધું નથી પણ સુંદર હંસ છું જો Thanks.